આપણે વિકલ સમીકરણ ની અંદર ડિફરેન્શિયલ ઇક્વેશન ની અંદર ટાઈપ નંબર 3 ભણી રહ્યા છીએ. હજુ આજે આપણે ટાઈપ 3 ના અમુક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું. વિયોજનીય વિકલ સમીકરણ આવી રીતે એક રકમ આપી છે, કહેવામાં આવ્યું છે વિકલ સમીકરણ નો ઉકેલ મેળવો. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. આપણને એક આ ટાઈપની રકમ આપી છે, ટેન વાય ડીએક્સ tan x into secant square y dy બરાબર 0. વિયોજનીય વિકલ સમીકરણમાં તમને ખ્યાલ પડી જવો જોઈએ કે x વાળા પદ dx ની બાજુમાં ગોઠવાવા જોઈએ અને y વાળા પદ dy ની બાજુમાં. ઓકે, તો આ પ્લસ આપ્યું છે, આપણે થોડુંક સાદું રૂપ આપવું પડશે. પ્લસ છે, પહેલી બાજુ જશે એટલે માઇનસ. ઓકે, ખાસ ધ્યાન આપજો. હવે એક્સ વાળા પદ નીચે લઈ લો એટલે 1/tan x dx બરાબર વાય વાળા પદ પહેલી બાજુ લઈ જાઓ, માઇનસ સેકેન્ડ સ્ક્વેર y/tan y dy. ઓકે, તો ખાસ ધ્યાન આપજો, 1/tan x એટલે કોટ એક્સ ડીએક્સ બરાબર માઇનસ સેકેન્ડ સ્ક્વેર y/tan y dy. હજુ એક વાર ફરીથી સમજાવું, ખાસ ધ્યાન આપજો. પહેલા રકમ લખવાની, ત્યારબાદ સેટ કરવાનું કે ભાઈ dx ની બાજુમાં x વાળા પદ ગોઠવાઈ શકે છે, dy ની બાજુમાં y વાળા પદ ગોઠવાઈ શકે છે, એ ખાસ ધ્યાન રાખો. ઓકે, અહીંયા અત્યારે dx ની બાજુમાં y વાળી રકમ છે, dy ની બાજુમાં x વાળી રકમ છે, તો થોડુંક સાદું રૂપ આપવાનું. પ્લસ છે, એમને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ, ત્યારબાદ x વાળા પર dx બાજુ લાવો, y વાળા પર dy બાજુ લઈ જાઓ. તો tan x ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં, tan y ગુણાકારમાંથી પહેલી બાજુ જાય એટલે ભાગાકારમાં, 1/tan x એટલે cot x, dx ની બાજુમાં x વાળા પર, dy ની બાજુમાં y વાળા પર. હવે બંને બાજુ સંકલન કરવાનું, ખાસ ધ્યાન આપજો, બંને બાજુ સંકલન કરતા. ઓકે, મહેરબાની કરીને ખાસ ધ્યાન આપજો, cot x dx. ઓકે, માઇનસ બાર રાખીએ, secant square y/tan y dy. ઓકે, તો તમને ખ્યાલ છે cot x નું સંકલન log mod sin x થાય. ઓકે, આપણે સૂત્ર યાદ છે તમને, cot x નું સંકલન શું થાય, log mod sin x બરાબર. અહીંયા તમે જુઓ ને તો નીચે રકમ આપી છે અને ઉપર એમનું વિકલન આપ્યું છે. ઓકે, ખાસ ધ્યાન આપજો, નીચે રકમ આપી છે બરાબર અને ઉપર એ રકમનું વિકલન છે, તો આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ. ખાસ ધ્યાન આપજો, ઓકે, માઇનસ લોગ મોડ નીચેની રકમ. ઓકે, પ્લસ બંનેમાં લોગ છે એટલે કોન્સ્ટન્ટમાં લોગ લગાડીએ, આ માઇનસ છે બરાબરની પહેલી બાજુ આવી જાય તો પ્લસ લોગ મોડ ટેન વાય બરાબર લોગ કોન્સ્ટન્ટ, સરવાળામાં હોય તો ગુણાકાર, સાઇન વાય ઇન્ટુ ટેન વાય બરાબર લોગ કોન્સ્ટન્ટ, લોગ લોગ કેન્સલ, તો સાઇન વાય ઇન્ટુ ટેન વાય ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, મહેરબાની કરીને ખાસ ધ્યાન આપો, ફરીથી સમજાવું, ટેન વાય ડીએક્સ પ્લસ ટેન એક્સ સેકેન્ડ સ્ક્વેર વાય ડીવાય બરાબર 0, વિકલ સમીકરણનો ઉકેલ મેળવો. તો સૌથી પહેલા રકમ વ્યવસ્થિત લખી દેવાની, ત્યારબાદ પ્લસ વાળી રકમ હોય એમને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય પ્લસ માંથી, ત્યારબાદ ટેન એક્સ વાળા પદ હોય એ એક્સ ની બાજુમાં લઈ આવો, ટેન વાય વાળા પદ હોય એ ડીવાય ની બાજુમાં લઈ જાઓ, તો ટેન એક્સ ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં, ટેન વાય ગુણાકારમાં છે પહેલી બાજુ જાય એટલે ભાગાકારમાં, 1/tan x એટલે કોટ એક્સ. આ પદમાં કોઈ સાદું રૂપ આપવાનું નહીં, કારણ કે ખબર પડી જાય ટેન વાય નું વિકલન સેકેન્ડ સ્ક્વેર વાય થાય. હવે બંને બાજુ સંકલન કરતા, ક્યારે સંકલન કરવાનું,
dx ની બાજુમાં x વાળા પદ આવી જાય, dy ની બાજુમાં y વાળા પદ આવી જાય. ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા cot x નું સંકલન log mod sin x. ઓકે, અહીંયા નીચેના પદનું વિકલન ઉપર છે, એટલે પહેલા એવી રીતે રાઈટ કરીએ કે નીચેના પદનું વિકલન ઉપર તરફ. તો log mod sin x બરાબર માઇનસ log mod tan y પ્લસ log constant, માઇનસ આ બાજુ આવી જાય એટલે પ્લસ. log વાળી બે રકમ સરવાળામાં હોય તો ગુણાકાર, log એક જ વાર લખવાનું. અહીંયા sin x છે, sin x into tan y. ઓકે, ખાસ ધ્યાન આપજો, બરાબર log c, બંને બાજુ log log કેન્સલ થઈ જાય એટલે આટલો આન્સર આવશે. ઓકે, રેડી.